नमस्कार विद्यार्थी मित्रों, आज ना लेक्चर में थोड़ा विशिष्ट प्रकार ना प्रचल विधेय ना दाखलाओं का अभ्यास करिए। तो सर्वप्रथम एवं एग्जांपल नंबर 1 ની ચર્ચા કરીએ। तो धारो के x is equal to sin क्यूब t ना छेद में वर्गमूल में cos 2t और y is equal to cos क्यूब t छेद में वर्गमूल में cos 2t माटे dy by dx शोधो। तो आपेल एग्जांपल में आपने જોઈ શકીએ છીએ કે x અને y આ બંને ચલો એક અન્ય કોઈ ચલ t સાથે સાંકળ થી એટલે કે સંકળાયેલા છે, એટલે કે ઈ x છે t પર આધારિત છે, y છે એ પણ t પર આધારિત છે। તો આ જે વિધેય છે એ પ્રચલ વિધેય થશે। તો હવે આમાં વિધેયનું વિકલિત આપણે કઈ રીતે મેળવવું? તો હવે એનો આપણે આન્સર મેળવીએ। તો ધારો કે x is equal to sin cube t ના છેદમાં વર્ગમૂળમાં cos 2t। તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે sin cube t ના છેદમાં વર્ગમૂળમાં cos 2t છે એ બંને વિધેયો ભાગાકારથી જોડાયેલા હોવાથી ભાગાકારના કાર્ય નિયમનો ઉપયોગ કરીશું। તો બંને બાજુ t પ્રત્યે વિકલન કરતા, કારણ કે અહીં ચલ x છે એ t પર આધારિત હોવાથી, તો તેથી dx by dt is equal to ભાગાકારમાં જે વર્ગમૂળમાં cos 2t છે એ અચળ રહેશે into sin क्यूब t નું વિકલન થશે 3 sin વર્ગ t into sin t નું વિકલન થશે cos t, વચ્ચે ઓછાની નિશાની, sin क्यूब t અચળ, વર્ગમૂળમાં cos 2t। જો આને આપણે x કહીએ તો વર્ગમૂળમાં x નું વિકલન આપણને ખબર છે d by dx વર્ગમૂળમાં x, તો 1 upon 2 root x આવું આપણે લખી શકીએ છીએ। તો x નું વિકલન બાકી રહે છે, x નું વિકલન 1 થાય છે જે આપણે દર્શાવતા નથી। એવી જ રીતના વર્ગમૂળમાં cos 2t નું વિકલન થશે 1 upon 2 વર્ગમૂળમાં cos 2t, cos 2t નું વિકલન થશે minus sin 2t, 2t નું વિકલન થશે 2। તો આમ વર્ગમૂળમાં cos 2t નું વિકલન થશે 1 છેદમાં 2 વર્ગમૂળમાં cos 2t, cos 2t નું વિકલન થશે minus sin 2t, 2t નું વિકલન થશે છેદમાં વર્ગમૂળમાં cos 2t નો વર્ગ। તો તેથી dx by dt is equal to, અહીં આપણે જોઈ શકીએ છીએ આ બે બે કેન્સલ થાય છે, માઇનસ માઇનસ પ્લસ લખા છે, અને વર્ગમૂળમાં cos 2t લસા લઈએ તો આ પ્રથમ પદ સાથે ગુણાય, તો એને આપણે cos 2t સાથે વર્ગમૂળમાં cos 2t નો ગુણાકાર વર્ગમૂળમાં cos 2t સાથે થાય, તો cos 2t into 3 sin વર્ગ t into cos t minus minus plus sin ક્યુબ t into sin 2t ના છેદમાં વર્ગમૂળમાં cos 2t નો સ્ક્વેર, વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય તો cos 2t into વર્ગમૂળમાં cos 2t। હવે વર્ગમૂળમાં cos 2t ને આપણે 1 by 2 આ મુજબ લખી શકે, એટલે cos 2t ની 1 by 2 ઘાત, અહીં જોઈ શકીએ છીએ cos 2t ની એક ઘાત છે, આધાર સમાન છે, ઘાતનો સરવાળો થશે, તો cos 2t raise to 1 plus 1 by 2, તો cos 2t raise to 1 plus 1 by 2, તો 2 into 1 2 plus 1 એટલે 3 by 2, તો આ cos 2t ની 3 by 2 ઘાત લખાય। તો થોડું સાદુરૂપ આપી દઈએ, dx by dt is equal to 3 ને આગળ લખીએ 3 into sin વર્ગ t into cos t into cos 2t વત્તા sin ક્યુબ t into sin 2t છેદમાં cos 2t
रेस्ट टू थ्री वाई तो आवी जरिए ना आपने y माटे नो पर विकलित मेल हो सके तो y नो विकलित विकलित कौन आप प्रत्येक तो से तो क्या t प्रत्येक सु काम तो क्या y छे t पर आधारित छे तो y is equal to cos cube t छेद मा वर्गमूल मा cos 2t हवे बन्ने बाजू t प्रत्येक विकलन करता तो देखी dy upon dt અહીં પણ જોઈ શકાય છે આ બંને વિધેયો ભાગાકારથી જોડાયેલા તો ભાગાકારના કાર્ય નિયમનો ઉપયોગ કરીશું તો છેદમાં જે વર્ગમૂળમાં cos 2t છે અચળ અંશમાં જે cos cube t છે તેનો વિકલન થશે 3 cos વર્ગ t into cos 2 cos t નું વિકલન થશે minus sin હવે વચ્ચે માઇનસ ની નિશાની cos ક્યુબ t અચળ ઇન્ટુ હમણાં તે વર્ગમૂળમાં cos 2t નું વિકલન જોયું કે 1 ના છેદમાં 2 વર્ગમૂળમાં cos 2t ત્યારબાદ cos 2t નું વિકલન થશે માઇનસ sin 2t 2t નું વિકલન થશે 2 આ 2 2 કેન્સલ થાય છેદમાં વર્ગમૂળમાં cos 2t નો સ્ક્વેર તો તેથી dy/dx અહીં આપણે જોઈ શકીએ છીએ કે છેદમાં જે વર્ગમૂળમાં cos 2t નો સ્ક્વેર છે તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય તો અહીં આન્સર આવી જશે cos 2t ત્યારબાદ જો વર્ગમૂળમાં cos 2t લસા લઈએ તો વર્ગમૂળમાં cos 2t પ્રથમ પદમાં જે છે એની સાથે ગુણાકાર થાય તો cos 2t into 3 cos વર્ગ t into minus sin t minus minus plus cos cube t into sin 2t ના છેદમાં cos 2t into વર્ગમૂળમાં cos 2t મળે કારણ કે જે આ લસાઅ દરહી છેદમાં આવશે તો વર્ગમૂળમાં cos 2t છે અને ફરી વખત આપણે વાત કરીએ તો cos 2t raised to 1/2 થાય આધાર અહીં cos 2t ની 1 ઘાત છે આધાર સમાન છે ઘાતનો સરવાળો થાય તો cos 2t 1+1/2 1+1/2 જે છે એને લખી શકીએ આપણે cos 2t raised to 3/2 તો આમ અહીં આપણને dy/dt મળે હવે થોડું સાદું રૂપ આપી દઈએ તો dy/dt is equal to minus sin t આ માઇનસ નિશાની 3 ને આપી દઈએ તો minus 3 cos 2t into cos વર્ગ t into sin t વત્તા cos ક્યુબ t into sin 2t છેદમાં cos 2t raised to 3/2 આ મુજબ આપણને મળે હવે આપણે મેળવવાનું છે dy/dx તો અહીં આપણે જોઈ શકીએ છીએ ડાયરેક્ટ dy/dx મેળવી શકતા નથી તો સૌપ્રથમ અંશ અને છેદને અગાઉના દાખલાઓમાં પણ આ મુજબનો આપણે ઉપયોગ કરેલ કે dt વડે અંશ અને છેદને ભાગતા તો dy/dt છેદમાં dx/dt તો ધેરફોર dy/dx is equal to dy/dt ની કિંમત આપણને ખબર છે minus 3 cos 2t into cos વર્ગ t into sin t વત્તા cos cube t into sin 2t છેદમાં cos 2t raised to 3/2 આવે અને એના છેદમાં 3 sin વર્ગ t into cos t into cos 2t વત્તા sin cube t into sin 2t ના છેદમાં cos 2t ની 3/2 તો અંશનો છેદ છેદમાં આવશે અને છેદનો છેદ અંશમાં આવશે એટલે આ cos 2t raised to 3/2 સામે સામા કેન્સલ થઈ જશે એટલે કે આ મુજબ આ કેન્સલ થાય તો એ આપણે દર્શાવતા નથી હવે
थोड़ा साधु रूप भी है, तो dy by dx is equal to minus 3 cos 2t into cos square t into sin t plus cos cube t into sin 2t, तो अंश माथी cos वर्ग t सामान्य निकले, तो cos वर्ग t काउंस पावर से minus 3 cos 2t नी जिग्या है, आपने लखीशु 2 cos वर्ग t minus 1 एनो हमना कारण आप into sin t वत्ता अहीं वत से cos t into sin 2t नी जिग्या है sin t into cos t, तो अहीं आपने जोई शक्तिय छिए कि आप बनने माथी जो sin t कॉमन ले लिए sin 2t नी जिग्या है 2 sin t into cos t, तो sin t कॉमन निकले, तो अहीं वत से 2 cos वर्ग t, हम जो 2 cos वर्ग t छे तो अहीं आपने cos वर्ग वालो पद लावीए तो ज आपने एनु सादुरूप मेळवी शकीए, तो cos 2t નું આપણે સૂત્ર જાણીએ છીએ કે 2 cos 2t -1 લખાય, ત્યારબાદ 1 -2 sin 2t પણ લખાય, પણ અહીં cos 2t હોવાના લીધે અહીં પણ આપણે એને cos વર્ગમાં કન્વર્ટ કરીશું, એટલે 2 cos 2t -1 આપણે લખું છે. એવી જ રીતના છેદમાં પણ બંનેમાંથી sin 2t સામાન્ય નીકળશે, કૌંસમાં વધશે 3 cos t, અહીં પણ cos 2t ની જગ્યાએ અહીં આવશે sin 2t ની જગ્યાએ 2 sin t into cos t, અહીં એક sin t વધે એટલે 2 sin t into cos t, cos t કોમન નીકળશે એટલે અહીં sin વર્ગ t વધશે 2 sin વર્ગ t, સોરી તો 2 sin t વધે છે, તો અહીં આપણે cos 2t ને sin વર્ગ t માં કન્વર્ટ કરવા માટે 1 -2 sin વર્ગ t આ સૂત્રનો ઉપયોગ કરીશું, તો 1 -2 sin વર્ગ t વત્તા sin t into sin t ની જગ્યાએ 2 sin t into cos t લખીશું. હવે dy by dx is equal to અંશમાંથી આપણે જોઈ શકીએ છીએ sin t એક કોમન નીકળી જાય છે એટલે cos વર્ગ t into sin t, તો કૌંસમાં -3 આ કૌંસને ગુણા છે તો -6 cos વર્ગ t -3 વત્તા 2 cos વર્ગ t વત્તા 2 cos વર્ગ t છેદમાં છેદમાંથી આપણે જોઈ શકીએ છીએ cos t કોમન નીકળે એટલે sin વર્ગ t into cos t કૌંસમાં આ 3 કૌંસમાં ગુણીએ તો 3 -6 sin વર્ગ t વત્તા 2 into sin t into sin t થી જશે sin વર્ગ t, તો 2 sin વર્ગ t આ મુજબ આપણે લખી શકીએ, તો તેથી dy by dx is equal to x sin cancel થશે એક cos cancel થશે, તો cos t કૌંસમાં -6 cos square t plus 2 cos square t, તો 3 -4 cos વર્ગ t છેદમાં sin t વધશે sin t into 3 -4 sin વર્ગ t, શું કામ તો કે -6 sin વર્ગ t + 2 sin વર્ગ t, તો -4 sin વર્ગ t, therefore dy by dx is equal to cos t ને કૌંસમાં ગુણી દઈએ તો 3 cos t -4 cos cube t છેદમાં 3 sin t -4 sin cube t, therefore dy by dx, હવે આપણને cos 3 theta નું સૂત્ર ના જ છે કે 4 cos cube theta -3 cos theta, તો આ સૂત્રના ઉપયોગ પરથી અહીં આપણે 3 cos t -4 cos cube t છે તો એમાંથી માઇનસ કોમન લઈએ, તો માઇનસ કોમન 4 cos cube t -3 cos t છેદમાં અહીં 3 sin t -4 sin cube t, તો sin 3 theta બરાબર 3 sin theta -4 cos cube, સોરી 4 sin cube theta, આવું આપણે લખી શકીએ છીએ, તો એને આપણે એમને મેળવા દઈએ તો 3 sin t
माइनस एना जगह आपने लिखी दी है sin 3t એવી જ રીતના 4 cos cube t minus 3 cos t ની જગ્યાએ minus cos 3t ના છેદમાં sin 3t is equal to minus cot 3t તો આમ આપણે જોઈ શકીએ છીએ કે x is equal to sin cube t ના છેદમાં વર્ગમૂળમાં cos 2t અને y is equal to cos cube t ના છેદમાં વર્ગમૂળમાં cos 2t આવા પ્રચલ વિધેયનું વિકલિત માઇનસ કોસ 3t મળે છે એની પછીના એક્ઝામ્પલની ચર્ચા કરીએ एग्जांपल नंबर 2 ધારો કે x is equal to વર્ગમૂળમાં a raised to sin inverse t અને y is equal to વર્ગમૂળમાં a raised to cos inverse t હોય તો સાબિત કરો કે dy by dx is equal to minus y ના છેદમાં તો હવે આપેલ દાખલો જે છે એ પણ પ્રચલ વિધેયનો છે પ્રચલ વિધેયો આપેલા છે તો હવે આ પ્રચલ વિધેય સોલ્યુશન આપણે મેળવીએ તો સૌપ્રથમ અહીં જે x અને y આપેલા છે આપણે સાબિત કરવાનું છે minus y ના છેદમાં x તો y ના છેદમાં x લાવવા માટે સૌપ્રથમ હું આ x અને y જે આપેલા છે એ બંનેનો ગુણાકાર કરું તો વર્ગમૂળમાં a raised to sin inverse t વર્ગમૂળમાં a raised to cos inverse t હવે મેં અહીં સેપરેટ બંનેના વિકલિત મેળવા નથી વિદ્યાર્થી મિત્રો તમે આ x અને y ના આપણે જે અગાઉના દાખલાઓ જોયા એમ તમે dx/dt અને dy/dt મેળવીને પણ આ દાખલાનું સોલ્યુશન મેળવી શકો છો પરંતુ અહીં આ બંનેનો ગુણાકાર કરવાથી અહીં આપણે દાખલો સરળ થઈ જશે કઈ રીતે તો મેં અહીં ગુણાકાર લીધો x / y √a^2 sin / √a^cos મને આ ખબર કઈ રીતે પડે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ વર્ગમૂળ બે સમાન છે અહીં આધાર પણ સમાન છે તો વર્ગમૂળમાં is equal to વર્ગમૂળમાં a raised to sin inverse t into a raised to cos inverse t આવું આપણે દર્શાવી શકીએ તો આધાર સમાન છે તો ભાતનો સરવાળો થાય તો વત્તા cos inverse t તો અહીં xy is equal to વર્ગમૂળમાં a raised to sin inverse t plus cos inverse t તો therefore xy is equal to ચેપ્ટર નંબર ધોરણ 12 ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયના સૂત્ર પરથી sin inverse t plus cos inverse t હોય તો a raised to pi by 2 આવું આપણે લખી શકીએ તો એના પરથી a raised to pi by 2 હવે a raised to pi by 2 છે આખું પદ જે છે અચળ છે કારણ કે ચલ છે નહીં અચળની ઘાત છે pi by 2 પણ અચળ a પણ અચળ તો તેથી બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા તો therefore અહીંયા x અને y બંને ગુણાકારથી જોડાયેલા છે તો d by dx xy d/dx વર્ગમૂળમાં a raised to pi by 2 આ અચળ પદ છે અચળ પદનું વિકલન આપણે 0 જાણીએ છીએ x into y બંને ગુણાકારથી છે તો y એમ ને d/dx x નું વિકલન 1 વત્તા x એમ ને y નું વિકલન થશે dy/dx અચળ પદનું વિકલન આપણે જાણીએ છીએ 0 થશે તો તેથી y plus y into 1y plus x into dy/dx is equal to 0 therefore dy/dx ને કરતા બનાવીએ તો y આ તરફ આવશે તો માઈનસ થશે x ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં જશે તો આમ dy/dx is equal to minus y ના છેદમાં x મળે તો આમ આ પ્રમાણે તમે સાબિત કરી શકો
सो अस्तु।